Standard 8, Math, Chapter 9, Exercise 9.1. Yeah, એટલે આમાં પણ ચાર પ્રશ્નો છે અને ચારમાં પણ પેટા પ્રશ્નો છે, એટલે આપણે અમુક જે પેટા પ્રશ્નો લઈશું અને બાકીને તમારે જાતે ગણવાના છે. એટલે પહેલામાં પ્રશ્નમાં આપણે આ ત્રીજો અને છઠ્ઠો લઈશું, બીજો તમારે જાતે ગણવાનો છે, ત્રીજામાં આપણે ત્રીજામાં આ એક ત્રીજો લઈશું અને ચોથામાં આ જે સી છે લઈશું અને બાકીના તમારે જાતે ગણવાના છે. એટલે પહેલામાં જોઈએ કે આઈડેન્ટિફાય ટર્મ્સ એન્ડ ધેર કોએફિશિયન્ટ ફોર ઈચ ઓફ ધ ફોલોઈંગ એક્સપ્રેશન. એટલે જો આ બધા એક્સપ્રેશન છે, એટલે કે એક કરતાં વધુ છે, તો એમાં ટર્મ્સ પહેલાં કોફ શોધવાના. તો આપણે મેં કીધું ને આ એક ત્રીજો અને છઠ્ઠો બે લઈએ છીએ, તો ટર્મ્સ એટલે પહેલાં તો આ જે બધા છે આ ટર્મ્સ કહેવાય. આ એટલે આ આપણે આ ટર્મ વન ટર્મ ટુ અને આ ટર્મ થ્રી, આ ત્રણ થ્રી થયા. પછી શું કરવાનું છે એના કોએફિશિયન્ટ, એટલે આ ફોર એક્સ સ્ક્વેર છે એમાં જે આગળનો જે હોય એ કોએફિશિયન્ટ, એટલે ખાલી ફોર એક્સ નહીં, આ જે નંબર હોય કોન્સ્ટન્ટ એનો કોએફિશિયન્ટ ફોર. આ બીજાનો આ માઇનસ ફોર થાય, કારણ કે એ નિશાનીની સાથે લેવાની, એટલે એનો આ કોએફિશિયન્ટ. અને આ ઝેડ છે એમાં કોઈ આપ્યો નથી, તો આપણે આ એક એનો ગણાય છે ના આપ્યો. એટલે આ રીતે આપણે આજે બધા જે શીખ્યા કે ટર્મ્સ કોને કહેવાય, કોએફિશિયન્ટ કેવી કહેવાય, એક્સપ્રેશન કોને કહેવાય, તો આ બધું એક્સપ્રેશન જ કહેવાય. એટલે જોકે આ બીજા પ્રશ્નમાં તમારે બધા છે કે એક્સપ્રેશનના પ્રકાર મોનોમિયલ અને બાયનોમિયલ અને ટ્રાયનોમિયલ એ બધું તમારે જાતે જવાબ જાણ. હવે આ સેમ આ છઠ્ઠો ક્વેશ્ચન છે કે એમાં પણ તમારે ટર્મ્સ કયા, તો કે આ પહેલી ટર્મ, પછી આ બીજી ટર્મ અને આ ત્રીજી ટર્મ, એટલે એ ત્રણે એની ટર્મ્સ કહેવાય. હવે કોએફિશિયન્ટ કયા, તો કે આ પોઈન્ટ થ્રી છે એ પહેલી ટર્મનો કોએફિશિયન્ટ થયો, આ માઇનસ 0.6 એ બીજાનો કોએફિશિયન્ટ થયો, અને આ 0.5 એ ત્રીજાનો કોએફિશિયન્ટ થયો. એટલે આ બધા એના કોએફિશિયન્ટ, એટલે આગળનો જે કોન્સ્ટન્ટ ગુણ્યો હોય, આ જે વેરિયેબલ હોય એની આગળ એ એના કોએફિશિયન્ટ. એટલે બસ આટલો આજે આપણે પાઠમાં જે વ્યાખ્યા બધી શીખ્યા હતા એના ઉપરથી આ છે. એટલે બાકીના તમારે જાતે કરવાના.